प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो कॉन्फरेंसिंग द्वारा उत्तर प्रदेश महोबा में एलपीजी जोड़ाण आपने उज्ज्वला योजना 2.0 नो प्रारंभ करायो हतो। आ कार्यक्रम अंतर्गत प्रधानमंत्री नरेंद्र मोदी उज्ज्वला योजना बीजा तबक्का लाभार्थी साथ बातचीत कर संबोधन करू हतु। आ प्रसंगे संबोधन करता प्रधानमंत्री नरेंद्र मोदी उज्ज्वला योजना थी देश की महिलाओं ने थता लाभ अंगे जणाव्यु हतु कि अपनी दीकरीओ घर तथा रसोड़ानी बहार निकळीने राष्ट्र निर्माण में व्यापक योगदान त्यारे ज आपी शकशे त्यारे तेमनी घर तथा रसोड़ा साथे जोड़ायेली समस्यानो उकेल मळशे। तेमणे उमेर्युं हतुं के महिलाओंनी आरोग्य सुविधाओ तेमज सशक्तिकरणना संकल्पने पूर्ण करवा उज्ज्वला योजनाए मोटुं पड़ पूरुं पाड्युं छे। आ योजना अंतर्गत प्रथम चरणमां 8 करोड़ गरीब वंचित तथा आदिवासी परिवारनी बहेनोने मफत गैस कनेक्शन आपवामां आव्युं छे। उल्लेखनीय छे के उज्ज्वला योजनाना प्रथम तबक्कानी शरूआत वर्ष 2016 માં ઉત્તર પ્રદેશના બલિયાથી કરવામાં આવી હતી। ઉજ્જવલા યોજનાને દેશ કે જીતને લોકો જીતની મહિલાઓ કા જીવન રોશન કિયા હૈ વો અભૂતપૂર્વ હૈ। યે યોજના 2016 મે ઉત્તર પ્રદેશ કે બલિયા સે આઝાદી કી લડાઈ કે અગ્રદૂત मंगल पांडे जी की धरती से शुरू हुई थी। आज उज्ज्वला का दूसरे संस्करण भी यूपी के ही महोबा की वीर भूमि से शुरू हो रहा है। देश ना केटलक राज्यों में पूरनी स्थिति भारे भयजनक बनी छे। उत्तर प्रदेश में अनेक नदियों भारे तूफानी बनी छे जेना कारणे पूरनी स्थिति सर्जाई छे। કાશીમાં ગંગા ભયજનક સપાટીના સ્તરની ઉપરથી વહી રહી છે। ગંગા અને તેની સહાયક નદી વરુણાની જળ સપાટી વધવાના કારણે નદીના પાણી રહેણાંકી વિસ્તારમાં ઘૂસી ગયા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓરૈયા વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। તેમણે પૂરના અસરગ્રસ્તો વચ્ચે જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું। જ્યારે બીજી તરફ બિહારની કેટલીક નદીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની આજે સંસદીય દળની બેઠક મળી હતી। તેમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ત્યારબાદ નરેન્દ્ર મોદી દ્વારા પક્ષના સાંસદોને પોતપોતાના મત વિસ્તારોમાં ખેલ સાથે જોડાયેલ યુવા પ્રતિભાઓને બહાર લાવવા આયુષ્માન ભારત પોષણ અભિયાન ખેલો ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભાર મૂક્યો હતો। ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે। આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સિન બનવાની જાહેરાત થઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિન બનાવવાની મંજૂરી આપી હોવાનું ટ્વીટ કરીને જણાવ્યું છે। દેશમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનને હાલમાં માન્યતા અપાઈ છે। ત્યારે હવે કોવેક્સિન ભારત બાયોટેકનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે। દેશમાં વેક્સિનેશન માટે મોટા પાયે વેક્સિનની જરૂરિયાત છે, તેથી વેક્સિનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે। હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં હવે જોડાયું છે। આમ કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે। આજે રાજ્યના વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। એમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં સહભાગી થતા મુખ્યમંત્રીએ એશિયા ખંડની શાન, સુરતના સાવજના જતન સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગૃતતા વ્યાપક બનાવવા પ્રેરક આહ્વાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યા પાછલા વર્ષોમાં 29% જેટલો વધારો થયો છે। વર્ષ 2015માં 529 સિંહ હતા, તે વધીને 674 થયા છે। સાથે જ તેમણે સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડીસી ડાયગ્નોસ્ટિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી। લાયન હોસ્પિટલ એની અદ્યતન સુવિધાઓ વેટરનિટી ડોક્ટર એના સાધનો રેસ્ક્યુ કામગીરી સ્થળ ઉપર સારવાર લાયન્સ એની એમ્બ્યુલન્સ સાથે સાથે રેસ્ક્યુ રેપિડ એક્શન ટીમ ટ્રેકર્સ
वन्य प्राणी मित्रों आवा नवतर कॉन्सेप्ट साथे आपणे वनराजनी सावजनी आपणे जाळवणी हुं काम जन सहयोग थी कर्युं छे। सिंहनो आनुवांशिक गुणोनी जाळवणी, सिंह प्रजातिना प्रजनन अने संवर्धन माटे आपणे रामपरावीरी बरडाना सतपर गाम जूनागढ़ना शक्कर बाग में जीन पुल पर आपणे शुरू करी रह्या छे। सिंह खुला कूवा में पड़ी जाए अकस्मात थी मौत न थाय तो खुला कूवाओना पड़ती पेरापे ए वोल बांधवानुं पण काम व्यापक प्रमाण में आपणे करी रह्या छे, थयुं पण छे। त्यारे 2,000 करोड़ रूपया वडाप्रधाने सिंहना जतन माटे आपने आप्या छे लाइन प्रोजेक्ट में, एमां चेकपोस्टो वन्य प्राणी मित्र ट्रेकर्स रेस्क्यू सेंटर रेपिड एक्शन अने इको टूरिज्म हॉस्पिटल लेबोरेटरी बिल्डिंग सेंटर आइसोलेशन सेंटर सीओ माटे सारवार केन्द्रों सीसीटीवी कैमेरा रेडियो कॉलर ड्रोन जेवी आधुनिक સંભર્તાઓ પણ આપણે ઉભા કરી રહ્યા છીએ। સંયુક્ત રાષ્ટ્ર સંઘના જળવાયુ સંબંધિત પેનલ દ્વારા વિશ્વને ચેતવણી આપવામાં આવી છે કે ગ્લોબલ વોર્મિંગ અનિયંત્રિત થવાના કારણે ખતરનાક હદ સુધી પહોંચી ગયું છે। પેનલનું કહેવું છે કે આ માટે સંપૂર્ણ રીતે માનવ જ જવાબદાર છે। અહેવાલ લખનાર પ્રમુખ જળવાયુ વૈજ્ઞાનિક પાઉલો આટેક્સોએ કહ્યું કે જળવાયુ સંબંધિત આ પરિસ્થિતિઓ ધરતી પાસે ભારે કિંમત વસૂલી રહ્યું છે। અહેવાલ મુજબ વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસોની માત્રા અગાઉથી એટલી વધુ છે કે જેનાથી દાયકાઓ માટે નિશ્ચિત રીતે જળવાયુ સંકટ ઊભું થઈ શકે છે। 3 મહિના બાદ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ સંમેલન COP26માં આ પડકારને પહોંચી વળવા માટે અને નિર્ણાયક રણનીતિ બનાવવા માટે ભાર મૂકવામાં આવી શકે છે। જો ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને ઘટાડવામાં તાકીદે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અહેવાલ મુજબ આગામી 20 વર્ષોમાં વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી ઉષ્મીકરણની સીમાને પાર કરી જશે। આ દરમિયાનમાં ભારતે જળવાયુ સંગઠનની IPCC દ્વારા પ્રસિદ્ધ કરાયેલી 6ઠી આંકલન રિપોર્ટનું સ્વાગત કર્યું છે। पायरेसी और आतंकवाद के लिए समुद्री रास्तों का दुरुपयोग हो रहा है। अनेक देशों के बीच मैरिटाइम डिस्प्यूट्स हैं और क्लाइमेट चेंज तथा प्राकृतिक आपदाएं भी मैरिटाइम डोमेन से जुड़े विषय हैं। इस व्यापक संदर्भ में अपनी साझा सामुद्रिक धरोहर के संरक्षण और उपयोग के लिए हमें आपसी समझ और सहयोग का एक फ्रेमवर्क बनाना चाहिए। ऐसा फ्रेमवर्क कोई भी देश अकेले नहीं बना सकता, ये एक साझा प्रयत्न से ही साकार हो सकता है। इसी सोच के साथ हम इस महत्वपूर्ण विषय को सुरक्षा परिषद के समक्ष लेकर आए हैं। टोक्यो ओलंपिक्स में भारतना खिलाड़ियों सारो देखाव कर्या बाद आज भारतीय ओलंपिक महासंघ द्वारा एक पत्रकार परिषद योजाई हती, जेमा टोक्यो ओलंपिक में गोल्ड मेडल प्राप्त भाला फेंकना खिलाड़ी नीरज चोपरा तेमज ओलंपिक में सारो देखाव करनारा खिलाड़ियों उपस्थित रह्या हता। પ્રસંગે નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક મહાસંઘ, ઇન્ડિયન આર્મી તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ દ્વારા સારો સપોર્ટ મળ્યો હતો, તેના કારણે ઓલિમ્પિકમાં સારો દેખાવ કરી શક્યો છું। આ પ્રસંગે ડિસ્ક થ્રોમાં 6ઠા ક્રમે રહેલા કમલપ્રીતે પણ જણાવ્યું હતું કે ભારતીય એથ્લેટ્સ, મહાસંઘ, આર્મી અને સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સારો સપોર્ટ મળ્યો છે, જે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। बहुत अच्छा लगा क्योंकि एक खिलाड़ी वहाँ पर खेल रहा है और देश का प्रधानमंत्री हमको मतलब हमसे बात कर रहे हैं हमारा गेम होने के बाद। उन्होंने सिर्फ मुझसे ही बाकी मेडलिस्ट को और वुमेन हॉकी टीम से ही बात की जिन्होंने मेडल नहीं जीता लेकिन बहुत ही अच्छी परफॉर्मेंस वहाँ पर दी। तो ये बहुत ही बड़ी बात होती है कि देश का प्रधानमंत्री खिलाड़ियों को इतना सपोर्ट कर रहा है और मुझे लगता है कि बहुत ही
धीरे धीरे करके हमारा जो स्पोर्ट्स है वो बहुत इम्प्रूव हो रहा है। पैंथेरा लियो, सिंह नू वैज्ञानिक नाम, सिंह जैविक संस्कृति प्रतीक स्वरूपे धार्मिक तेमज आर्थिक रीते आगवो महत्व धरावतो प्राणी छे। 10 ऑगस्ट ना दिवसे विश्वभर मा आंतरराष्ट्रीय सिंह दिवस उजवामां आवे छे। समग्र विश्व मा आ प्रजातिना संरक्षण अने संवर्धन माटे लोकोमां जागृति आवे अने सिंहना संरक्षण अने संवर्धन मा लोकोनी भागीदारी वधे ते हेतुथी विश्व सिंह दिवसनी उजवणी करवामां आवे छे। एशियाई सिंह मात्र भारत देशना गुजरात राज्यना सौराष्ट्र प्रदेशे विहरता जोवा मळे छे। એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે। સ્થાનિક લોકોના સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વન વિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો થયો છે। ગણતંત્ર દિવસ 2022ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી માટે ઓનલાઈન નામાંકન સ્વીકારાઈ રહી છે। પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2021 છે। આ પુરસ્કારો માટે નામાંકન ભલામણો માત્ર પદ્મ પુરસ્કાર પોર્ટલ padmaawards.gov.in પર ઓનલાઈન પ્રાપ્ત કરી શકાશે। સરકાર પદ્મ પુરસ્કારોને પીપલ્સ પદ્મમાં તબદીલ કરવા પ્રતિબદ્ધ છે। દરેક નાગરિકને અનુરોધ છે કે એ પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ માટે નક્કર પ્રયાસો કરવામાં આવે કે જેમની ઉત્કૃષ્ટતા અને ઉપલબ્ધિઓને વાસ્તવમાં ઓળખ મળે કે જે મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ લોકો અને એવા લોકો કે જેઓ નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરનારા કેમ ન હોય। નામાંકન તમામ ઉપરોક્ત ઉલ્લેખિત પદ્મ પોર્ટલ પર ઉપલબ્ધ પ્રારૂપમાં વિગતવાર નિર્દિષ્ટ એવી તમામ સંબંધિત વિગતો વર્ણનાત્મક સ્વરૂપે વિવરણ હોવું જોઈએ, જેમાં તેમના સંબંધિત ક્ષેત્ર, ડિસિપ્લિનમાંની વિશિષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિઓ અથવા સેવાને સ્પષ્ટ રીતે સામેલ આવે। આ સંદર્ભે વધુ વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર પુરસ્કારો અને ચંદ્રકો શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે। આ પુરસ્કારને લગતા કાયદા અને નિયમો વેબસાઇટ પર padmaawards.gov.in/aboutawards લિંક સાથે ઉપલબ્ધ છે।